एवी आ दिव्य भगवत की यात्रा, एवी भगवान ने आ यात्रा, एवी आ भगवान की कथा। दिव्य ने मधुरी एटले देवर्षि नारद ने समझायु के हाँ भागवत ए सत्कर्म छे। जो बीजा बधाज वैदिक कर्मो छे ई पुण्यदायक छे, पुण्यवर्धक छे। हवे वेदांत नी दृष्टि थी जोईए, चाहे यज्ञ करो, 108 कुंडी करो, 1008 कुंडी करो, 1100 कुंडी, जे तमारे करवा ई करी शको, पण ए पुण्यवर्धक छे, ए तमारा पुण्य ने वधारे। अने यज्ञ मात्र पोताना माटे नथी, भले यजमान ने एनुं संपूर्ण फल मळे, पण यज्ञ एटले संपूर्ण प्रकृतिनुं जतन करवा माटेनुं आयोजन, जेमां आहुति पड़े, वेदना मंत्रोनी ध्वनि थाय, अने ए वेद मंत्रो द्वारा आखी समग्र सृष्टिने एक नवी ऊंचाई मळे। यज्ञात भवति पर्जन्य, यज्ञथी समग्र प्रकृति खिली उठे छे, ने खिलेली प्रकृति संसार वासिक वास संसार मा रहेला दरेक जीवात्माओने प्रेमनु प्रदान करे छे, एने जे जरूरत छे आपे छे। एटले यज्ञथी पुण्यनु वर्धन थाय। तप करशो, दान करशो, योग करशो, ता बधा ज पुण्यवर्धक छे। पण सत्कर्मनो अर्थ जे ए छे के जेमा भगवाननी कथा छे, जेमा भगवाननुं नाम छे, अने नामथी पोताना पापने कापी शकाय एवुं सत्कर्म होय तो ए भगवाननी कथा छे। एटला माटे वेदने पण, वेदोए पण आ पुराण गाथा भागवतने एक स्टेप ऊंचाई ऊपर बतावी छे। वेदा उपनिषदा जाता सारा भागवती कथा, जेनो सार छे पुराणों नो, वेदों नो, जेमा भरेलो सार छे, ई सार एटले आ भागवत। एटले हे देवर्षि नारद, तमे जाओ गंगाना तट ऊपर जई देवी अने मधुरी कथानुं रसपान कराओ, तमे आयोजन करो। बोले वक्तामां अमे चारे भाईओ नाचवा लाग्या, क्यां जईए? बोले अहीं पहाड़ोमां कोई नहीं आवे, बद्रिकाश्रम तो अत्यारे आपणे गाड़ियो लईने त्यां पहोंचीए छीए, पण ए जमानामां तो त्यां केडीए नहोती, त्यारे ए समयमां। एटले कही दीधुं के तमे नीचे जाओ અને જ્યાં ગંગા વહે છે એ હરિદ્વારમાં સપ્ત સરોવરની ધારામાં, ગંગા દ્વાર સમીપે તું તતયાનંદ નામક, આનંદ નામના તટ ઉપર તમે ભાગવતની યાત્રાની તૈયારી કરો। અને પછી તો દેવર્ષિ નારદને લીલી ઝંડી મળી, એટલે દેવર્ષિ નારદે યજમાન પદે આ ભાગવત કથાનું આયોજન કર્યું। ક્યાં કર્યું? ગંગાના તટ ઉપર। જેટલા જેટલા ઋષિઓને જઈને મળ્યા છે બધા નાચવા માંડ્યા, આહા, હે દેવર્ષિ નારદ ગંગાના તટ ઉપર કથાનું આયોજન કરે, હાલો કથા સાંભળવા, અને બધા આવે છે। यत्र भागवती वार्ता तत्र भक्त्यादिकं व्रजेत्, ज्यां ज्यां भगवाननी कथा थाय छे ई सामान्य स्थान नथी, व्रजभूमि छे। एटले अत्यारे आपणे ज्यां बैठा छीए व्रजभूमिमां बैठा छे, ज्यां भगवान श्री हरि नारायण नाचे छे, गाये छे, कूदे छे। या मेरे ठाकुर खेल रहे हैं, किस रूप में? बोले वांगमय रूप में, वाणीना रूप में मने ने तमने तलबोल करे छे, नवडावे छे, एवी आ कथा। अने त्यां तो देवर्षि नारदे बधाने नोतरू आप्युं
એ કથા થઈ રહી છે ગંગાના તટ ઉપર, કોણ કરાવે? બોલે ભગવાનની કૃપાથી હું કરાવું છું. કોના માટે? ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના ઉત્થાન માટે. ગેહે ગેહે જને જને, જેને મૂકવી છે, પ્રસ્થાપિત કરવી છે. ભગવાનની પત્ની છે પણ થોડીક દુખી છે, એટલે એક એકના હૃદયમાં, એક એકના દિલમાં એને પ્રસ્થાપિત કરવી છે. માટે હું કથાનું આયોજન કરું છું. કોણ છે વક્તા? બોલે સનક સનંદન સનાતન સનત કુમાર. ચારે ભાઈઓ, અને એવી કથા જેના જેના કાનમાં પડી, બધા ઋષિઓ એકલા નથી આવ્યા, પોતાના પરિવાર, પોતાના શિષ્યો સાથે લખ્યું છે ભાગવતમાં. ભૃગુર વશિષ્ઠ ચવના ગૌતમો મેધા તિથિર દેવલ દેવ રાતો રામસ્તથા ગાદિસુતશ્ચ સાકલો મૃકુંડ પુત્રા ત્રિજ પિપ્પલાદાઃ યોગેશ્વરો વ્યાસ પરાશરો ચ છાયા સુકો જાજલ જિહ્વ મુખ્યાઃ સર્વેભ્યમિ મુનિગણઃ સહ પુત્ર શિષ્યાઃ ભૃગુ વશિષ્ઠ ચવન ગૌતમ મેધાતિથિર દેવલ દેવરાત પારાસર વેદવ્યાસ સુખદેવજી પરશુરામ ગાંધીસુત સાકલ મુકુંડ ત્રિજ પીપલાદ બધા ઋષિઓ આવ્યા છે. સર્વેપ્યમિ મુનિગણા સહ પુત્ર શિષ્યાઃ સહ પુત્ર શિષ્યાઃ સહ પુત્ર શિષ્યાઃ એકલા નથી આવ્યા. એ હાલો જેબી સાહેબે આપણને આ નોતરું આપ્યું છે તો હાલો જરા આંટો મારી આવે ને મોઢું બતાવી આવ્યું, એટલે એમને એમ ન થાય કે કથામાં ન આવ્યા. એવું નહીં, સહપુત્ર શિષ્યાહા. જ્યારે જ્યારે કથાનું નોતરું મળે, કથામાં જવાની વાત આવે, ત્યારે એકલા નહીં, બધાને લઈને જાઓ, એવું ભાગવત કહે છે. મેં નહીં કહે રહા હું, મેરા ભાગવત કહે રહા હૈ કે આપ અકેલે મત જાઓ, આપકે પરિવાર કે સાથ જાઓ. ક્યોંકિ પરિપક્વ જો પાન હૈ, જો બડે હૈ, બુઝુર્ગ હૈ, સો અપની જિંદગી સુધાર પાયેંગે, લેકિન જો છોટે હૈ, બહુએ હૈ, બેટિયા હૈ, યે જબ સુનેંગે તો અપને જીવન કો તો સુધાર પાયેંગે, લેકિન આને વાલે પૂરે ભવિષ્ય કો ભી નયા સવાર પાયેગી. ઇસીલીએ મેં કહે રહા હું, ઓર નયા યુગ હૈ 21માં, ઇસલિયે ઇસ યુગ મેં તો બહોત યંગ લોગ હી સુન રહે હૈ કથા, ઉસકા આનંદ ભી હૈ હમકો વ્યાસપીઠ કે ઉપર, ઓર મેરે કો નહીં, સબ વ્યાસપીઠ કો. કેમ કે આજકાલ વડીલો જ કથા સાંભળે એવું નથી, યુવાન વર્ગ બહુ મોટી વર્ગમાં કથા સાંભળી રહ્યો છે. અને અહીં તો મને વિશેષ આનંદ છે, કેમ કે વિદ્વાનો કથા સાંભળે છે, મારા ઋષિકુમારો બેઠા છે, એક એક વ્યાકરણથી, કોઈ સાહિત્યથી આચાર્ય કરેલા છે. કોઈ ગૃહપતિમાં હોય કે ભલે પછી ગુરુજીમાં હોય, પણ બધાએ સારી એવી પદવીઓ પ્રાપ્ત કરી છે, એટલે એક એક વિદ્વાન છે. અને એમાંય પૂજ્ય ભાઈશ્રીને ત્યાં સાંદિપનીમાં હોય કે પછી રાજકોટની ગુરુકુળમાં હોય, પણ એક એક વિદ્વાનો છે. અને બ્રાહ્મણો જ્યારે વિદ્વાન હોય ને ત્યારે તો પગે લાગવાનું મન થાય કે વાહ, શું સરસ્વતીએ કૃપા કરી છે. અને જરૂરી છે આ યુગ માટે. હવે એક સમય એવો હતો કે બાપા ભણ્યા હતા અથવા તો બાપા કરતા હતા અને છોકરો કરવા માંડ્યો. એક સમય એવો હતો કે બાપાએ ગોરપદું સંભાળ્યું જે આવડ્યું તે, પણ પછી દીકરોએ તે બાપાની પાસે જે શીખ્યો એમાં એ ચલાવ્યું, પણ નહીં, અબ તો યજમાન ભી એજ્યુકેટેડ હૈ ઓર આપ ભી અપને સંસ્કૃતિ મેં પઢો. એટલે એક એક ઘરોમાંથી હવે નવા નવા દીકરાઓ બ્રહ્મ દેવતાઓના ઋષિકુમારોના તૈયાર થઈ રહ્યા છે, એનો ગૌરવ છે. મને યાદ છે મારા ગામમાંથી હું જ્યારે પહેલો
શ્રી ગોપાલ કૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલય સિદ્ધપુરમાં છોટી કાશીમાં પાંચ પાસ કરીને પ્રવેશિકા અને પ્રારંભથી મેં ત્યાં શરૂઆત કરી છઠ્ઠા ધોરણથી અને છેક એમએ પાર્ટ ટુ સુધી એટલે કરીબ કરીબ 14 વર્ષ સુધી મીડિયમ સંસ્કૃત. ત્યારે હું જયારે ભણવા ગયો ને 1996માં છઠ્ઠા ધોરણમાં એટલે પહેલા વહેલા હું ભણીને 1.5-2 મહિના પછી ઘરે આવ્યો ને તો ગામના છોકરાઓ મારી ચોટલી ખેંચે જે મારી સાથે ભણનારા હતા. એમને બધાને કુતૂહલ લાગે કે આવરે હું આમ આમ ચોટલી આવડી મોટી. પણ એટલી ખબર કે આ પરિવાર આખો, કારણ કે પિતાજી સંસ્કૃતમાં ભણેલા એટલે આમ પરિવારમાં વારસામાં મળેલી સંસ્કૃતિ. પછી છોકરાઓ ઉપર હું ખીજાતો. પણ એ જે છોકરાઓ જે મારા ભાઈબંધો એ સમયના હતા એ અત્યારે બિચારા ખેતી કરે છે, ક્યાં તો કોઈ હીરા ઘસે છે, ઓર મેં અભી આપકે સામને બેઠા હું. એ સંસ્કૃત કી દેન હૈ, આ સરસ્વતીની કૃપા છે. અને હવે તો પોતીના પ્રતાપે ન જાણે અમે ક્યાં ક્યાં ઉડ્યા, આજ અહીં આવતીકાલે ક્યાંક બીજે. ભગવાનની કૃપાથી હરિગુણ ગાતે રહો, ગુનગુનાતે રહો.